હેલો સો હરિભક્તોનું અમારી યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે. આજે એટલે કે તારીખ 15 ડિસેમ્બર 2023 ના રોજ સવારે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ નડિયાદ મંદિરેથી હેલિકોપ્ટર દ્વારા વિદાય લઈને સુરત કણાદ અક્ષરધામ મંદિરે આવ્યા અને કણાદ અક્ષરધામ મંદિરે બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજનું ભવ્યતાથી સ્વાગત કરવામાં આવ્યું. અહીં સુરત પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ લગભગ 52 દિવસનું લાંબુ રોકાણ કરશે અને તારીખ 5 ફેબ્રુઆરી 2024 ના દિવસે સુરતથી સીધા આબુધાબી શહેરમાં સ્વામિનારાયણ બીએપીએસ મંદિરની મૂર્તિ પ્રતિષ્ઠાના ઉત્સવ માટે વિદાય લેશે. સુરત કણાદ અક્ષરધામ મંદિર ગુજરાતનું સૌથી ઊંચું મંદિર બની રહ્યું છે, જેની ઊંચાઈ 176 ફૂટ છે, જે હાલ અયોધ્યા રામ મંદિરની ઊંચાઈ કરતાં 15 ફૂટ ઊંચું અને ભારતનું ભવ્યથી ભવ્ય મંદિર બનશે. આ અક્ષરધામ મંદિરમાં દિલ્હી ન્યૂ જર્સી અક્ષરધામની જેમ 2 મંદિર હશે, જેમાં 1 મંદિર અને 1 અક્ષરધામ મહામંદિર હશે. આ વર્ષે મહંત સ્વામી મહારાજ સુરત કણાદ અક્ષરધામમાં પધાર્યા તેની ટેગ લાઈન અક્ષર બ્રહ્મ અક્ષરધામના આંગણે એવી રાખવામાં આવી છે. પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના સુરત રોકાણ દરમિયાન પ્રાતઃકાલે દિવ્ય પૂજા દર્શનનો લાભ મળશે, જે ડિસેમ્બર 2023ના મહિનામાં તારીખ 17, 20, 24 અને 31 તારીખે સવારે 5:30 વાગ્યાથી સવારે 7:30 વાગ્યા સુધી રહેશે અને એ જ દિવસ સાંજે 5:30 સુધી વિશિષ્ટ સભા, જેમાં સ્વાગત સભા, પ્રમુખ સ્વામી મહારાજ જન્મોત્સવ, હવે 1 નિશાન સુરત અક્ષરધામ, યુવા દિન એવું આયોજન કરવામાં આવ્યું છે અને જાન્યુઆરીનો કાર્યક્રમ આગળના દિવસોમાં જાહેર કરવામાં આવશે.